ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના જળ કચ્છ અને સૌરાષ્ટ્ર સુધી પહોંચ્યા છે, પરંતુ ડાઉનસ્ટ્રીમમાં નર્મદાનો પ્રવાહ અત્યંત ઓછો થઈ જતા નર્મદા નદી ભર ચોમાસે પણ બે કાંઠે જોવા નથી મળી રહી. અપાર જળરાશી અને કિનારાઓ તોડી વહેતી નર્મદા નદીના દર્શન હવે ભૂતકાળ થઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે. આ વર્ષે હજુ મધ્યપ્રદેશના વિસ્તારોમાં દર વર્ષની જેમ મેઘ મહેર થઈ ન હોવા સાથે નર્મદા ડેમ પર 30 ગેટ બેસાડવામાં આવ્યા છે. જો કે આમ છતાં હજુ ડેમની સપાટી 120 મીટરની ઉપર પહોંચી ન હોવાથી ઓવરફ્લો થવાની શક્યતા પણ દેખાતી નથી, જેથી નર્મદાનો જળપ્રવાહ ડાઉનસ્ટ્રીમમાં અત્યંત ઘટી જતા નર્મદા પ્રેમીઓની લાગણી ડૂબાઈ રહી છે. અત્યંત જળપ્રવાહ ઓછો રહેતા દશામાની પ્રતિમાઓના વિસર્જન માટે પણ શ્રદ્ધાળુઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ડેમમાંથી પાણી છોડવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ભાડભૂટ પાસે વિયરકમ કોઝવે નિર્માણની માંગ વાતો કાગળ પર જ થતી રહે છે, ત્યારે નર્મદાની વધતી જતી ખારાશ અને ઘટતા જળપ્રવાહની સમસ્યાના નિવારણ માટે તે દિશાના પ્રયાસો વેગવંતા બનાવવામાં આવે તે જરૂરી છે. અત્યારે ચારો તરફ જુઓ તો વરસાદનો માહોલ છવાઈ ગયેલો છે. નર્મદા ડેમ પર ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. ગુજરાતના દરેક જગ્યા પર એટલો વરસાદ છે અને મા નર્મદાની દયનીય હાલત પરિસ્થિતિ તમે જોઈને એવું થઈ શકે કે બંને કાંઠે વહેવાવાળી મા નર્મદાની હાલત ગઠર જેવી થઈ ગઈ છે અને નર્મદા નદીમાં બિલકુલ પાણી જ નથી. ગઈકાલે દશામાના વ્રતની પૂર્ણાહુતિ હતી, મૂર્તિ વિસર્જનનો કાર્યક્રમ હતો, તેમાં પણ શ્રદ્ધાળુઓને ઘણી તકલીફ પડી છે.